तो सूरत जिल्लामां सार्वत्रिक वरसादनी आगाही करवामां आवी छे। चेरापूंजी उमरपाड़ामां छेल्ला 24 कलाकमां भारे वरसादनी आगाही करवामां आवी। उमरपाड़ाना देवघाट सोळे कड़ाए खीली उठ्यो छे। उमरपाड़ाना दीवतन गामे आवेला देवघाट धोध प्रवासीओ माटे आकर्षणनुं केन्द्र बन्युं छे। उमरपाड़ाना जंगलमां भारे वरसादने पगले नयनरम्य दृश्य जोवा मळी रह्या छे। उमरपाड़ामां छेल्ला 24 कलाकथी भारे वरसाद वरसी रह्यो छे अने हजु पण आगामी दिवसोमां भारेथी अति भारे वरसाद थवानी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। एक्सक्लूसिवली आ दृश्य न्यूज 18 गुजराती पर अमे आपने बतावी रह्या छे। भारे वरसादने पगले नयनरम्य दृश्य जोवा मळी रह्या छे। जाणे के कुदरत सोळे कड़ाए खीली उठी होय ते प्रकारना दृश्यो उमरपाड़ामांथी जोवा मळी रह्या छे। देवघाट पासेना आ दृश्यो छे जे छेल्ला 24 कलाकमां भारे वरसादने कारणे जाणे के नदीओ वहेती थई होय ते प्रकारना दृश्यो सामे आव्या छे। दीवतन गामे आवेला देवघाट धोध प्रवासीओ माटे अत्यारे आकर्षणનું કેન્દ્ર બન્યું છે। ફોન લાઈન પર મારી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા કેતન જી। કેતન, અત્યારે દેવઘાટ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે, કેવો માહોલ છે અત્યારે ત્યાં? જી માનસી, ચોક્કસ વાત કરો। સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાતું ઉમરપાડા તાલુકા એક જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર હોય, અને જ્યાં ગઈકાલે 24 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસતા મોહમ્મદ નદીથી માંડીને અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ હતી, જેને ધ્યાનમાં લઈ જંગલની અંદર વધુ પ્રમાણમાં વરસાદ પડતા આ જે નદીની અંદર પાણી છે અને જે દીવટણ ગામે આવેલો દેવગઢ ધોધ થોડે કડાઈ ખીલી ઉઠ્યો છે, જેને આકર્ષણ પ્રવાસીઓ માટે આકર્ષણનું વાત કરીએ તો આ દીવટણ ગામે જે આ દેવગઢ ધોધ છે વોટરફોલ્સ, ત્યાં પ્રવાસન નિગમે પણ એક સારી સુવિધા ઉપલબ્ધ કરી છે, જે એને ધ્યાનમાં લઈને પણ પ્રવાસીઓ માટે એક આ મોન્સૂનની અંદર આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। જી માનસી જી, કેતન બિલકુલ આભાર આપનો। તો હાલમાં ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે દેવઘાટ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જાણે કે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।